गुड मॉर्निंग स्टूडेंट, आज आप भणीशू स्टैंडर्ड फिफ्थ गुजराती कल्चर जेनो पाठ त्रण हूँ पतंगियों मारा पीलू भाग त्रण पाना नंबर 44 पर जोईए। सौ प्रथम छे चालो गाइए गीतड़ू पतंगिया ने आंगड़ी अडाड़सो ना ए गीत तमारे गावानो छे। त्यारबाद जूथ में काम करो, आपेला वाक्यों माटे योग्य विकल्प खरू करो। एटले अहींया तमारे जूथ में बेसीने काम करवानो छे। केटलाक वाक्यों आप्या छे, ए वाक्यों उपरथी प्रश्नों आप्या छे, ए प्रश्नोना जवाब माटे तमने विकल्पो पण आप्या छे। तमारे साचो विकल्प शोधीने त्यां खराने निशानी करवानी छे। पहलू वाक्य छे, एक ऑक्टोपस ने 8 पग होय तो 6 ऑक्टोपसना कुल केटला पग थाय। आ एक वाक्य छे, ए वाक्य परथी प्रश्न जोईए। पहलू प्रश्न छे, आ दाखलानो जवाब मेळववा कई क्रिया करवी पड़े। एटले आ तमारो मेथ्सनो गणितनो प्रश्न आवी गयो कि आ एक दाखलो छे, सम छे कि अगर एक ऑक्टोपस को 8 पाँव होंगे तो 6 ऑक्टोपस को कितने पाँव होंगे। तो एना माटे ए शोधवा माटे तमे शू करशो, गुणाकार करशो, भागाकार करशो के बादबाकी करशो। गुणाकार, शू करशो? गुणाकार। हवे बीजो छे प्रश्न, ऑक्टोपस सजीव छे के निर्जीव ते कई रीते खबर पड़े। ऑक्टोपस को तो आप सभी जानते हो, वो लिविंग थिंग है या नॉन लिविंग थिंग है वो कैसे पता चलेगा। तो उसके लिए ऑप्शन दिए है, तेने पॉक छे पर थी, कोई वडील के शिक्षक ने पूछवा थी कि ऊपरनी बन्ने रीत थी, केवी रीते खबर पड़शे ऊपरनी बन्ने रीत थी के एने पग छे ए परथी तो खरुं ज, पण कोई वडील के शिक्षक ने आपणे पूछे तो आपणने खबर पड़े। हवे आगळनुं वाक्य जोईए तो अहीं फूलदानीनी 7 हार छे, दरेक हारमां 4 फूल छे, तो अहीं केटला फूल थाय के केटला फूल थयां। तो अहीं प्रश्न पहेलू पूछवामां आव्युं छे कि अहीं एटले शुं, वाक्यमां अहीं आप्युं छे एटले शुं, के दाखलो गणती वखते बैठा होय ते जग्या, के दाखलामां, के वर्गमां। शुं आवशे? अहीं एटले दाखलामांनी वात करवामां आवी छे कि दाखलामां फूलदानीनी 7 हार छे। बीजो प्रश्न, आ दाखलानो जवाब कई रीते मळशे। तो आपणे एने केवी रीते जवाब मेळवी शकीशुं, तमने केटलाक विकल्पो आप्या छे कि 7 × 4, के 4 + 4 + 4 + 4, के 7 + 7 + 7 + 7। आमांथी कई रीत करीशुं तो आपणने आ जवाब मळशे? तो पहेलो विकल्प के 7 × 4, 7 × 4 केटला थशे? 28। केटला थशे? 28। हवे तीजो प्रश्न, बाळको बे बेनी हारमां मैदानमां गया, आ वाक्य परથી કહો ફૂલદાનીની હાર એટલે શું। બે બેની હારમાં બાળકો મેદાનમાં ગયા એટલે બે બેની લાઇનમાં, કતારમાં એ લોકો મેદાનમાં ગયા। તો અહીં ફૂલદાનીની હાર એટલે ફૂલહારનું દાન, ફૂલદાનીની લાઇન કે કતાર, હારી ગયેલી ફૂલદાની, શું આવશે? બ, ફૂલદાનીની લાઇન કે કતાર। ચોથો પ્રશ્ન છે, ફૂલદાની તૂટી ગઈ એટલે બધા ફૂલ વેખરાઈ ગયા, આ વાક્યમાંથી કહો ફૂલદાની એટલે, ફૂલદાની તૂટી ગઈ એટલે બધા ફૂલ વેરાઈ ગયા। તો એમાં મતલબ શું થશે? ફૂલનો ઢગલો કે ફૂલનો હાર કે ફૂલ મૂકવાનું સાધન। તો ફૂલદાની એટલે ફૂલ મૂકવાનું સાધન। હવે આગળનું વાક્ય જોઈએ તો એક ડિઝાઇનમાં 3 કેરી છે, કાપડના એક ટુકડામાં આવી 19 ડિઝાઇન છે, તો કાપડમાં કેટલી કેરી હશે? કે અહીં કેરી એટલે શું? તો કેરી એટલે આપણી મેંગો નહીં પણ આંબા પર થાય તે કેરી, કે કેરીનું ચિત્ર, કે કેરીની છાપ। તો કાપડ પર આપણને કેરી જોવા મળે છે એટલે કેરીની છાપ। બીજો પ્રશ્ન છે, આ દાખલાનો જવાબ કઈ રીતે નહીં મળે, આ દાખલાનો જવાબ કઈ રીતે નહીં મળે? ચલો કહો, 19 × 3 કરવાથી નહીં મળે, કે 19 + 3 કરવાથી નહીં મળે, કે 3 × 19 કરવાથી નહીં મળે? તે બ, 19 + 3 કરીએ તો આપણને જવાબ નહીં મળે। હવે આગળ જોઈએ, જૂથમાં કામ કરો, આપેલો ફકરો મોટેથી વાંચો,
તેના આધારે આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ ખરું કરો. કે તમને એક પેરેગ્રાફ ફકરો અહીં આપ્યો છે, એને તમારે વાંચવાનું છે અને એ ફકરાને લગતા કેટલાક પ્રશ્ન પૂછવામાં આવ્યા છે અને વિકલ્પો પણ આપ્યા છે, તેમાંથી સાચા વિકલ્પને આગળ ખરાની નિશાની કરવાની છે. તો ચાલો વાંચીએ ફકરો. પંખીઓની ચાલવાની અને ઉડવાની રીત અલગ હોય છે, તેમની ડોકનું હલનચલન પણ અલગ હોય છે. મેના તેની ડોક આગળ પાછળ આંચકાથી હલાવે છે. ઘુવડ તેની ડોક પાછળની તરફ ફેરવી શકે છે. પંખીઓના પીછા જુદા જુદા રંગ, આકાર અને કદના હોય છે. તેમના પીછા તેમને ઉડવામાં અને હૂંફાળા રહેવામાં ઉપયોગી છે. કેટલાક સમય પછી પંખીઓ જૂના પીછા ખેરવી નાખે છે, તેમની જગ્યાએ નવા પીછા આવે છે. આ ફકરામાં તમને પંખીઓ વિશે થોડી માહિતી આપવામાં આવી છે. હવે પ્રશ્ન તરફ જઈએ. હૂંફ એટલે શું? હૂંફ એટલે શું? ગરમાવો, ઉકળાટ કે બાફ? તો શું આવશે? ગરમાવો. ગરમી પણ કેવી? આપણને ગમે તેવી ગરમી. બીજો પ્રશ્ન છે, પંખી એટલે તેના વિકલ્પો છે, પાક, જેને પાક હોય તે, જેને પગ હોય તે. શું આવશે? જેને પાક હોય તે. કદ એટલે, કદ એટલે વજન, દેખાવ કે નાનું મોટું? તો કદ એટલે નાનું મોટું. પક્ષીઓ કઈ કઈ રીતે જુદા પડે છે? તો અહીંયા તમને કેટલાક વિકલ્પો આવ્યા છે. અહીંયા એક કરતાં વધારે વિકલ્પોને તમારે પસંદ કરવાના છે. એ પક્ષીઓ કઈ કઈ રીતે જુદા પડે? ઉડ, ચાલ, પગની સંખ્યા, રંગ, આકાર, કદ, ડોકનું હલનચલન, અવાજ અને આંખ. તો આપણે જોઈશું કે મનુષ્ય કે બીજા પ્રાણીઓ એમની ઉડી શકે છે? નહીં. ખાલી પક્ષીઓ ઉડી શકે છે, ચાલી શકે છે. હા, એ લોકોની ચાલ પણ અલગ હોય છે. પગની સંખ્યા તો મોટે ભાગે મનુષ્યને અને પંખીઓને પણ બે જ પગ હોય છે, એટલે એ જુદા પડતા નથી. રંગ, હા, રંગ પરથી જુદા પડે છે. આકાર, તો આકારથી જુદા પડે છે. કદ, તો કદથી પણ જુદા પડે છે. એમના ડોકનું હલનચલનથી પણ એ જુદા પડે છે. એમના અવાજથી પણ જુદા પડે છે. અને બધા જીવોને બે જ આંખો હોય છે, તો આંખથી જુદા પડતા નથી. તો તમારે કયા કયા બોક્સમાં ખરું કરવાનું છે? ઉડ, ચાલ, રંગ, આકાર, કદ, ડોકનું હલનચલન અને અવાજ. ત્યાર પછી પાંચમો પ્રશ્ન, પક્ષીને શું શું ફરી મળી શકે છે? કઈ વસ્તુ પક્ષીને પાછી ફરીથી મળી શકે છે? પગ, ચાંચ કે પીછા? આ ત્રણમાંથી કઈ વસ્તુ પાછી મળી શકે? તો પીછા. ઘુવડ શું શું કરી શકે? તો દિવસે ખોરાક શોધી શકે, બેઠા બેઠા પાછળની વસ્તુ જોઈ શકે. આ બેમાંથી શું કરી શકે? તો બેઠા બેઠા પાછળની વસ્તુ જોઈ શકે. તે સિવાય ઘુવડ અંધારામાં પણ જોઈ શકે. હવે સાતમો પ્રશ્ન, પીછા ન હોય તો પક્ષીને સીસી મુશ્કેલી પડે. તો અહીંયા પણ એક કરતાં વધારે વિકલ્પો પર ખરું કરવાનું છે. જો પીછા ન હોય તો ઉડવાની મુશ્કેલી પડે, વરસાદથી બચવાની, ઠંડીથી બચવાની એની મુશ્કેલી પડે, પતંગની દોરીથી બચવાની ના, ખોરાક શોધવાની ના. હવે આઠમો પ્રશ્ન છે કે તમને મેનાની જેમ ડોક હલાવતા આવડે છે, હલાવો. હવે આગળ જોઈએ. નીચે કેટલાક ઉખાણા આપ્યા છે, તેમના જવાબ દેડકો, ખિસકોલી, બિલાડી અને કબૂતરમાંથી કોઈ એક છે. દરેક વાક્ય માટે તમારે જવાબ ધારતા જવાના છે, એમ છેલ્લે તમે સાચા જવાબ સુધી પહોંચશો. કે અમને તમને અહીંયા કેટલાક વાક્યો આપ્યા છે, એ વાક્યનો જવાબ દેડકો, ખિસકોલી કે બિલાડી કે કબૂતર હોઈ શકે. તો પહેલાં વાક્ય વાંચીશું અને છેલ્લે એ વાક્યને કયા પ્રાણીનું નામ છે એ લખીશું. તો ચાલો જોઈએ. પહેલું વાક્ય છે, તે ખોબામાં સમાઈ શકે તેવડું છે. તેના આગળના પગ પાછળના પગ કરતાં ટૂંકા છે અને તેને પૂંછડી છે. તો આવું લક્ષણ કયું પ્રાણી ધરાવે છે? ખિસકોલી. ખિસકોલી આપણા ખોબામાં સમાઈ શકે છે. તેના પગ પાછળના પગ કરતાં ટૂંકા છે અને તેની તો પૂંછડી પણ છે. ઓકે, હવે બીજું વાક્ય જોઈએ.
तेने पूछड़ी छे, तेना पग सरखा छे, तेनी आँख अंधारा में चमके छे। तो आ कयू प्राणी छे कि जेने पूछड़ी पण छे, तेना पग सरखा पण छे, पण तेनी आँखों अंधारा में चमके छे। कोनी आँखों चमके छे अंधारा में? बिलाड़ीनी। ओके, हवे आगळ। ते लांबो कूदको लगावे छे, तेना पाछला पग आगला पग करता लांबा छे, ते चोमासामां खास देखा दे छे। કે આ એવું પ્રાણી છે જે લાંબો લાંબો કૂદકો લગાવે છે અને તેના પાછલા પગ આગલા પગ કરતાં લાંબા છે અને તે ચોમાસામાં ખાસ દેખાય છે। કોણ છે એ પ્રાણી? એ છે દેડકો। હવે આગળ જોઈએ તો દેડકો, ખિસકોલી, બિલાડી અને કબૂતરમાંથી કોઈ બે વિશે બોલો અને બાકીના બે વિશે લખો। કે અહીંયા તમને દેડકો, બિલાડી, ખિસકોલી, કબૂતર એમાંથી કોઈ બે વિશે બોલવાનું છે અને બે વિશે લખવાનું છે। જો તમે દેડકો અને બિલાડી વિશે બોલો તો તમારે ખિસકોલી અને કબૂતર વિશે લખવાનું છે। હવે આગળ જોઈએ તો આપેલા ચોકઠામાંથી પાંચ જીવજંતુઓના નામ શોધી કાઢો અને તેની ફરતે ગોળ કરો। કે અહીં બોક્સ કોષ્ટક તમને આપ્યું છે, એની અંદર પાંચ જીવજંતુઓના નામ છુપાયેલા છે, તમારે શોધવાના છે। જેમ કે હું તમને કહી દઉં તો માકડ, કરોળિયો, ઈયળ, વંદો અને જૂ એ તમારે શોધવાના છે। ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો નીચેના શબ્દો ઓળખી કાઢો, મોટેથી બોલો અને લખો। અહીંયા તમને કેટલાક શબ્દો આપ્યા છે, એ શબ્દોને તમારે ઓળખવાના છે અને લખવાના છે એના બાજુના બોક્સમાં। તો ચલો જોઈએ તો સૌથી પહેલું શબ્દ છે અવલોકન, અવલોકન। બીજું છે વર્ગીકરણ, વર્ગીકરણ। ત્રીજું છે ત્રિકોણાકાર, શું છે? ત્રિકોણાકાર। ચોથું છે જરૂરિયાત, જરૂરિયાત। અને પાંચમું છે પર્યાવરણ, શું છે? પર્યાવરણ। આગળ મોટેથી બોલો અને લખો, તમને અહીંયા 10 વાક્યો આપ્યા છે, એ તમારે મોટેથી બોલવાનું છે અને લખવાનું છે। પહેલું વાક્ય છે અદ્વૈત તદ્દન ઢીલો, બીજું વાક્ય છે રુદ્રની પદ્ધતિ ઝડપી, ત્રીજું વાક્ય છે પ્રદ્યોતને ચંદ્ર ગમે, ચોથું વાક્ય છે સૃજને પૂઠામાંથી ઘર સર્જ્યું, પાંચમું છે અંધારામાં સૂરજ અદ્રશ્ય, છઠ્ઠું વાક્ય છે લાઇટ એટલે વિદ્યુત, સાતમું વાક્ય છે આધ્યા અને વિદ્યા બહેનો છે, આઠમું વાક્ય અમારી દુકાનનું ઘી એકદમ શુદ્ધ, નવમું વાક્ય દ્રષ્ટિ તો છે એક અધર લટકે, અને દસમું વાક્ય છે ભદ્રકાળીનું મંદિર અમદાવાદમાં। હવે આગળ જોઈએ તો જુઓ, જોડો, બોલો અને લખો। અહીં તમને કેટલાક સંયુક્ત જોડાક્ષરોની માહિતી આપી છે, એ શબ્દો આપ્યા છે, એ કઈ રીતે જોડાઈને શબ્દ બને છે એ તમે જુઓ અને પછી લખો। પહેલું છે દ્રષ્ટિ, દ્રષ્ટિ માટે દ જોડે રુ જોડાય તો દ્ર બને છે। બીજું છે ભદ્ર, તો ભદ્રમાં દ જોડે ર જોડાય ત્યારે દ્ર બને છે। ત્રીજું છે રુદ્ર, તો રુદ્રમાં પણ એ જ રીતે દ જોડે ર જોડાય ત્યારે દ્ર બને છે। ત્રીજું છે ચંદ્ર, તો ચંદ્રમાં પણ દ્ર એવી રીતે જ બને છે દ અને ર જોડી ત્યારે। પછી છે અદ્રશ્ય, તો અદ્રશ્યમાં પણ દ અને રુ જોડાય તો દ્ર બને છે। પછી છે સૃજન, તો સૃજનમાં પણ સ અને રુ જોડીએ ત્યારે શ્રુ બને છે। પછી છે અદ્વૈત, અદ્વૈતમાં જુઓ તો દ જોડે વૈ જોડાય છે ત્યારે દ્વે બને છે। પછી છે વિદ્યુત, તો દ જોડે યુ જોડાય ત્યારે દ્યુ બને છે। પછી છે આધ્યા, આધ્યામાં પણ દ જોડે યા જોડાય છે એટલે યા ધ્યા બને છે, એ રીતે વિદ્યામાં પણ દ જોડે યા જોડાય એટલે ધ્યા બને છે વિદ્યાનો। પછી છે શુદ્ધ, તો દ જોડે ધ જોડાય ત્યારે એ ધ શુદ્ધનો ધ બને છે। પછી છે અધર, તો ધ અને ધ એક ખોડો ધ અને બીજો અ સાથેનો જોડાયેલો ધ એ બંને ધ મળે ત્યારે ધર બને છે। પછી છે પદ્ધતિ, તો પદ્ધતિમાં પણ દ જોડે ધ જોડાય ત્યારે ધતિ બને છે। પછી છે પ્રદ્યોત, તો એમાં પણ દ જોડે યો જોડાય તો દ્યો બને છે। આ રીતે
संयुक्त जोड़ाक्षरो वाला शब्दों तमने अहीं आप्या छे ए तमारे जोड़वाना छे अने बोलीने लखवाना छे। हवे आगळ जुओ तो ओळखो, तमने एक चित्र आप्युं छे तो आ रीते तमने बीजा जंतु अने तेमना घरना चित्र बनावता आवड़े तो अलग कागळ में बनाओ। पण पहला आ चित्र शेनुं छे तो आ एक करोड़ियाना झाड़ानुं चित्र छे अने तेनी अंदर करोड़ियो पण तमने नीचे देखाय छे। तो आ रीते घरमां बीजा कोई जंतुओ रहता होय जे तमे जोया होय तो ए जंतुने दोरवाना छे अलग अलग कागळ पर। આગળ જોઈએ તો વાંદરાને વાંચતા ન આવડે અને પોટલા ટપકી ટપ પરથી જવાબ લખો કે આગળ આપણે બે પાઠ ભણી ગયા ને, વાંદરાને વાંચતા ન આવડે અને પોટલા ટપકી ટપ, એના પરથી કેટલાક વાક્યો આપ્યા છે એના તમારે જવાબ આપવાના છે। જેમ કે આ વાક્યો કોણ બોલ્યું હશે તેના જેવો અવાજ કરો અને તેનું નામ લખો કે અહીં કેટલાક વાક્યો આપ્યા છે એ વાક્ય કોણ બોલ્યું હશે, હુ સેડ ધીસ સેન્ટેન્સ, પછી એનો જવાબ તમારે લખવાનો છે। એ ભાગે ઠંડી, એ ભાગે ઠંડી, અરે આ તો વાંદરાની વાત ન આવડે એ પાઠનું છે અને એ ભાગે ઠંડી આ કોણ બોલે છે, ખટપટ વાંદરાભાઈ। હવે બીજું વાક્ય, મારા ઘરમાં તો વાંદરાભાઈ સમાય જ નહીં, આ વાક્ય કોણ બોલે છે, સુગ્રી। ત્રીજું વાક્ય, આવડી અમથી સુગ્રી આવડા મોટા મને સલાહ આપે છે, કોણ બોલે છે આ વાક્ય, ખટપટ વાંદરાભાઈ। ચોથું વાક્ય, બિચારા વાંદરાભાઈ કેવી ગરમી લાગતી હશે એમને, આ વાક્ય કોણ બોલે છે, ચટપટ સુગરીભાઈ। હવે પાંચમું વાક્ય, વાંચવા બેસો તો મમ્મી પપ્પા, આ વાક્ય કોણ બોલે છે, ટીકુબહેન। છઠ્ઠું વાક્ય, આવો બધા દીવાને દેખાડી દો કે આકાશ તેનું એકલાનું નથી, આ વાક્ય કોણ બોલે છે, તો પોટલા ટપકે ટપ એ પાઠમાં મોટું વાદળ બોલે છે। અને સાતમું વાક્ય, એ જુઓ વીજળી ઝબૂકે છે, આ વાક્ય લોકો કહે છે। હવે આગળ જોઈએ તો નકામા શબ્દો છે કે સાચું વાક્ય બનાવીને લખો, કે અહીંયા એક વાક્ય છે એની અંદર કેટલાક નકામા શબ્દો પણ છે, એને છેકીને તમારે સાચું વાક્ય બનાવવાનું છે। કે મેં 0 1 2 ચોટલો કે ચોટલા ગૂંથ્યા, તો એમાં કયા કયા નકામા શબ્દો છે, તો એમાં 0 1 અને ચોટલો નકામો શબ્દ છે। તો વાક્ય કઈ રીતેનું આવશે, મેં 2 ચોટલા ગૂંથ્યા છે। પછી બીજું વાક્ય છે, રિક્ષામાં 3 2 પૈડા પૈડું હોય, તો શું આવશે, રિક્ષામાં 3 પૈડા હોય, તો તમારે 2 પૈડું એ છે કે કાઢવાનું છે। હવે ત્રીજું વાક્ય, પંખાને 2 3 પાંખ પાખ્યા છે, તો પંખાને 3 પાખ્યા છે, તો 2 અને 5 કાઢી નાખવાનું છે, છીકી કાઢવાનું છે। ચોથું વાક્ય, સૃષ્ટિએ ખિસ્સામાં 1 4 આમળા આમળું મૂક્યા, તો સૃષ્ટિએ ખિસ્સામાં 4 આમળા મૂક્યા। હવે પાંચમું વાક્ય, શાળાની ઘડિયાળમાં 0 2 3 કાંટા કાંટો છે, તો શાળાની ઘડિયાળમાં 3 કાંટા છે, અહીંયા 0 અને 2 અને કાંટો નીકળી જશે। હવે ત્યારબાદ ખડખડાટ, હવે દરેક પાઠ પછી આપણે એકવાર તો ખડખડાટ હસવાનું ને, તો અહીં જુઓ એક તમને સુંદર મજાનો જોક્સ આપ્યો છે કે ધ્રુવ કહે, સર પેન્સિલમાં દીર્ઘ ઈ આવે કે હશ્વ ઈ આવે, શિક્ષક કહે હશ્વ ઈ આવશે, ધૈર્ય કહે મને તો દીર્ઘ ઈ કહી હતી, શિક્ષક કહે તારી પેન્સિલ લાંબી હતી ને,